નમસ્કાર દર્શક મિત્રો, મની નાઇન ના વિશેષ કાર્યક્રમ સ્ટોક સેન્ટરમાં આપનું સ્વાગત છે. આજે ભારતીય શેર બજારોમાં આજે લડબાર જોવા મળ્યું. શેરમાં ઘણી ઉથલપાથલ, લગભગ દરેક સેક્ટર રેડ ઝોનમાં બંધ રહ્યા. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી જોડે ઉપસ્થિત છે કુંવરજી ગ્રુપના ડિરેક્ટર અને રિસર્ચ હેડ રવિ ડિયોરા સર. રવિભાઈ, આપનું સ્વાગત છે મની નાઇન ગુજરાતીમાં. સૌથી પહેલો, સૌથી મોટો સવાલ આજ માટે કે ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે મોટા પાયે તૂટ્યો, એના મુખ્ય કારણો શું રહ્યા? બેઝિક કારણ એ હતું કે ગઈકાલે જયારે અમેરિકન માર્કેટ છે ક્લોઝ થયા ત્યારે થોડી એક નકારાત્મક વલણ સાથે ભારતીય શેર બજારની સ્ટોરી ગઈકાલે રાત્રે જ લખાઈ ગઈ હતી. કારણ કે ગઈકાલે જ યુએસ માર્કેટ એક દિવસની છુટ્ટી બાદ ઓપન થયું અને ત્યાં જોયું તો બ્લડબાથ જેવી સિચ્યુએશન હતી. પર્ટિક્યુલર યુએસના માર્કેટમાં ઘણા એવા સેક્ટર્સ હતા જ્યાં એક સારું એવું કરેક્શન હતું. વોલમાર્ટ અને હોમ ડિપોર્ટ જેવી કંપની છે યુએસની છે, એની જે અનુમાન કરતા ખરાબ અર્નિંગના હિસાબે ત્યાં જે કન્ઝ્યુમર ડ્રિવન સેક્ટર્સ છે ત્યાં થોડો ઘસારો જોવા મળ્યો. આ ઉપરાંત જે ઘસારો હતો એ પર્ટિક્યુલર ત્યાંના જે આઈટી સ્ટોક્સ અને જે રેટ સેન્સિટિવ સ્ટોક્સ હોય એમાં હતો. કારણ કે અમેરિકાની જે બોન્ડ યીલ્ડ છે, જે ટ્રેઝરી યીલ્ડ છે, એ 4 આસપાસ પહોંચવા આવી છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4 આસપાસ પહોંચ્યું, મીન્સ કે જે નવી પોલિસી આવશે ફેડની, એ નવી પોલિસીમાં માર્કેટ એવું અનુમાન લઈને ચાલી રહ્યું છે કે 50 બેઝિસથી રેટ છે એ કદાચ વધારવામાં આવે. તો આ બધા પરિબળોને લઈ કાલે યુએસ માર્કેટમાં થોડી એક વીકનેસ હતી અને જેની એક રિપીટેડ સ્ટોરી આજે ભારતીય માર્કેટમાં રહી. સાથે કોઈ ગ્રુપના સ્ટોક્સમાં પણ તમે જો 10% સુધીની મંદી હતી તો આ પણ એક મોટું પરિબળ હતું કે જેના હિસાબે ભારતીય શેર બજારમાં જે વીકનેસ જોવા મળી. તમામ સેક્ટર, ફાર્માને છોડીને તમામ સેક્ટરમાં દિવસના અંત સુધી એક મોટી વીકનેસ હતી. પ્રાઇવેટ બેંક્સ છે એમાં વીકનેસ હતી, કારણ કે રેટ સેન્સિટિવ છે. મેટલ સ્ટોક છે, કોમોડિટીના ભાવમાં ઘટાડો એના હિસાબે મેટલ સ્ટોક્સ છે. અને આ ઉપરાંત જેટલા રેટ સેન્સિટિવ સેક્ટર્સ છે ત્યાં આપણે પણ એ ઘસારો હતો, કારણ કે આપણી પણ બોન્ડ યીલ્ડ એકવાર ટ્વિસ્ટ થઈ હતી. તો બેઝિક આ બધા કારણોસર એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની જે વોલેટિલિટી છે એ કદાચ હજી પણ જ્યાં સુધી કોઈ એવું રીઝન નહીં આવે, ચાલવાનું કોઈ મોટું રીઝન નહીં આવે ત્યાં સુધી આવી રીતેની ઉથલપાથલ જારી રહેશે. થોડું ઇન્વેસ્ટર માટે આટલું વાંધો નથી, પણ જે ટ્રેડર્સ છે, જે લોકો રોજ બરોજ નો વેપાર કરે છે, રોજ બરોજ ટ્રેડ કરે છે, એ લોકો સાવચેતીથી કામ કરવું જોઈએ. તો આપણે રવિભાઈ એમ કહી શકાય કે કાલે જે આંતરરાષ્ટ્રીય માર્કેટની જે ઘટનાઓ બની એનું આજે ભારતીય શેર બજારે રિએક્શન આપ્યું? જરૂરથી ભારતીય શેર બજારે જ આજે એનું રિએક્શન આપવું. અધરવાઇઝ એશિયાના જે બીજા માર્કેટ છે, લાઈક હોંગકોંગ છે, ચાઇના છે, તાઇવાન, કોરિયા, આ માર્કેટમાં આટલું મોટું રિએક્શન નહોતું. ભારતીય માર્કેટમાં ઓલવેઝ રિએક્શન હમણાં શાર્પ રહે છે, કારણ કે એફઆઈએસ છે એ આપણે અગેન્સ્ટ કામ કરી રહ્યા છે અને એફઆઈએસ નું જે વેચવાલીની ફિગર વધારે આવે છે અને આઈ થિંક એક બે દિવસ રાહત હતી, પરંતુ આજે ફરીથી લાગી રહ્યું છે કે જે મોટી વેચવાલી છે, કારણ કે જે પણ સેક્ટરમાં એફઆઈએસ નું હોલ્ડિંગ છે ત્યાં પણ આજે કરેક્શન હતું. તો થોડી એફઆઈએસ ની વેચવાલી છે, સાથે આ એક્સપાયરીનું વીક પણ છે, મંથલી એક્સપાયરીનું વીક છે. એફએનડો ડ્રીવન વોલેટિલિટી પણ એડિશનલ ઓલવેઝ કામ કરતી હોય છે. આવતીકાલે જે ફેબ્રુઆરી મંથ છે એની એક્સપાયરી છે, તો કોઈ પણ ન્યૂઝની કે કોઈ પણ ઇવેન્ટની ઇમ્પેક્ટ જે એક્સપાયરીનું વીક છે એમાં હોવી જોઈએ એનાથી વધુ હોય, કારણ કે લોકો પોતાની પોઝિશન છે સુલટાવતા હોય છે, ટ્રેડર્સની પોઝિશન ઘણી કપાતી હોય છે. તો આ બધા કારણો આજે ભેગા થયા અને જ્યારે ત્યારે અત્યાર સુધી છેલ્લા 6 મહિનાથી હિસ્ટ્રી રહી છે કે એક્સપાયરીના વીકમાં કે એના આગલા વીકમાં એક અનએક્સપેક્ટેડ મંદી આવે છે. અને મારા હિસાબે આ ટ્રેન્ડ આ ફેબ્રુઆરી મંથની એક્સપાયરીમાં પણ રિપીટ થયો છે. તો બેઝિક આ બધા કારણો ભેગા થયા. હાલાકી ગઈકાલે જે રાત્રે યુએસ ક્લોઝ થયું પછી આજે સવારેના ફ્યુચર સારા ચાલી રહ્યા હતા. સવારે એકવાર હોંગકોંગના માર્કેટ, કારણ કે આજે હોંગકોંગમાં બજેટ રિલીઝ થવાનું હતું અને બજેટ પછી હોંગકોંગના માર્કેટમાં એક સારી ગ્રીનરી આવી હતી, તો એના હિસાબે કદાચ ફર્સ્ટ હાફમાં આપણને એટલી મોટી વીકનેસ ના જોવા મળી. પરંતુ જેવું યુરોપિયન માર્કેટ ઓપન થયા, કારણ કે યુરોપિયન માર્કેટ કાલે કોઈ પણ નકારાત્મકતા સાથે ટ્રેડ નહોતા કરી રહ્યા અને હિસાબે આજે એમને પણ રિએક્ટ કરવાનું બાકી હતું, તો સતત જોઈએ તો 3-4 રીઝન આજે ભારતીય માર્કેટને ભેગા થયા અને જેની એક નકારાત્મક અસર છે એ ભારતીય શેર બજારમાં દિવસના અંત સુધી જોવા મળી. તો રવિભાઈ, આ જે બધા જે ઘટનાઓ બની એની પ્રતિક્રિયાઓ આજે આવી ગઈ, તો લગભગ આ બધા આંચકા પચાવી લીધા શેર બજારે, ભારતીય બજારે, એમ કહી શકાય કે હજુ થોડી એની અસરો લાંબો સમય સુધી રહેશે? મારા હિસાબે આજે પણ જોઈએ તો રાત્રે 12:30 એફએમસીની જે લાસ્ટ મિટિંગ હતી એની મિનિટ્સ આવવાની છે. એટલે કે મિટિંગમાં શું ડિસ્કશન હતું, ભારતીય રિઝર્વ બેંકની પણ જે ગઈ મિટિંગ હતી એની પણ આજે મિનિટ 5:30 આસપાસ આવવાની છે. તો આજે પણ ડેટા ડ્રીવન છે, સાથમાં નેક્સ્ટ વીકમાં પણ
ઘણા આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક માર્કેટના આંકડાઓ આવવાના છે, તો આઈ થિંક કોઈ મોટી રેલીની આશા ના રાખવી જોઈએ. થોડી ઉથલ પાથલ ચાલુ રહેશે, વોલેટિલિટી ચાલુ રહેશે. હાલાકી માર્કેટ થોડું જે ડેરિવેટિવ ડેટા વાઇઝ જોશો તો થોડું ઓવરસોલ્ડ ની આસપાસના ઇન્ડિકેશન આપી રહ્યું છે, અને આમ પણ જોઈએ તો હાયર લેવલથી ઘણું મોટું કરેક્શન છે. તો મારા હિસાબે જો ઇનકેસ આ FOMC મીટિંગની મિનિટ્સમાં લાસ્ટ મીટિંગ થી કઈ નવું નહીં આવે તો કાલે કે પરમ દિવસ તમને થોડું એક પાર્ટ ઓફ રિલીફ રેલી મળે, પરંતુ કોઈ સસ્ટેનેબલ રેલીની એક્સપેક્ટેશન ના રાખવી જોઈએ જ્યાં સુધી ફેડ નેક્સ્ટ મંથમાં પોતાનું ડિસિઝન આપતું નથી. અત્યારે જે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે, માર્કેટમાં નકારાત્મકતા છે, એનું રીઝન ફેડની જે અપકમિંગ પોલિસી છે એની હોકીસનેસ માર્કેટ જે એક્સપેક્ટ કરી રહ્યું છે. તો જ્યાં સુધી રિયલ ડિસિઝન નહીં આવે ત્યાં સુધી મારા મત મુજબ આવી રીતે વોલેટિલિટી રહેશે. સાથે અમેરિકાની ઇકોનોમીના જે પણ આંકડાઓ આવી રહ્યા છે એ એક્સપેક્ટેશન્સથી ખાસા એવા ઉપર આવી રહ્યા છે. એના ગ્રોથને લઈને હોય કે ઇન્ફ્લેશનને કાબુમાં લેવા માટે જે પણ પ્રયાસો છે એની હજી પણ એક કોઈ સકારાત્મક અસર તમને ત્યાં દેખાઈ નથી. તો મારા હિસાબે આ પોલિસી આવતી હોકીશ હશે, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પણ પોલિસી છે એ જો ફેડની પોલિસી હોકીશ હશે તો એપ્રિલમાં આપણે પણ 50-40 બેઝિસનો રેટ હાઇક નક્કી થઈ જશે. તો આઈ થિંક રેટ હાઇક છે ઓલવેઝ કોર્પોરેટ પ્રોફિટેબિલિટીને અસર કરતું હોય છે. આ ક્વાર્ટરના પરિણામોમાં ક્લિયર કટ આની અસર હતી, કારણ કે નેટ પ્રોફિટ જેના ઓપરેશનલ એફિશિયન્સી હતી એ લોકોના પણ નેટ પ્રોફિટ માર્જિન ઇન્ટરેસ્ટ કોસ્ટને લીધે ધોવાયા હતા. તો આઈ થિંક જો આ રીતેની અસરો ચાલુ રહેશે તો આવતા સમયમાં થોડું માર્કેટમાં અને જે રેડ સેન્સિટિવ સેક્ટર છે, ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ, મેટલ્સ અને જે જે કંપનીઓ પાવર છે, જ્યાં હાઈલી કેપેક્સ વાળા સેન્ટર છે, ત્યાં મારા હિસાબે થોડું મોમેન્ટમ છે એ ઉપરના લેવલેથી વેચવાલીનું જળવાઈ રહેશે. તો એમ કહી શકાય કે લગભગ આજે 22 તારીખ થઈ, એટલે 22 ને બીજા 10 દિવસ ફેબ્રુઆરીના ને માર્ચ મહિનો ફેડનું જે છે તમે લગભગ નેક્સ્ટ મંથ લગભગ પિક્ચર ક્લિયર થઈ જશે. તો આ લગભગ 35-40 દિવસ જે છે રોકાણકારો સાવચેતી ભર્યા વલણ અપનાવવું જોઈએ એવું કહી શકાય. ટ્રેડરો માટે સાવચેતી રાખવું જોઈએ. રોકાણકારોને તો ઓલવેઝ જ્યારે માર્કેટ કરેક્ટ થાય છે એ સારી તક હોય છે, કારણ કે વન્સ ઇન અ વાઇલ આ મોમેન્ટ આવતી હોય છે. અને ઘણા ટાઈમથી જોયે તો માર્કેટમાં રોકાણકારો છે એ હવે એક લેવલ એવું થયું છે, અત્યાર સુધી જે 2 વર્ષ રિટર્ન મળ્યું એ નોર્થવર્ડ ડિરેક્શનમાં રિટર્ન મળ્યું, મીન્સ કે કોઈ પણ લેવલથી લીધું તો તમને સારા ભાવે વેચવા મળ્યું. પરંતુ હવે જે છેલ્લા 6 મહિનાથી માર્કેટ એક લેવલમાં કન્સોલિડેટ થઈ રહ્યું છે તો રોકાણકારોને એક નકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ જો માર્કેટ નીચે આવે તો એમને નીચેના લેવલે ખરીદી કરવા મળે તો એમને માટે ઓપોર્ચ્યુનિટી છે. મારા હિસાબે આજે પણ નેક્સ્ટ રેલી છે એ મારા હિસાબે માર્ચ મહિનાના એન્ડ પહેલા સ્ટાર્ટ થઈ જશે. મને નથી લાગી રહ્યું કે આ જે મંદી છે કે આજે અત્યારે નર્વસનેસ છે બિયોન્ડ ધ માર્ચ સસ્ટેન થાય. માર્ચ મહિનામાં થોડા જે આપણું ફાઇનાન્શિયલ યર ક્લોઝિંગ હોય છે તો છેલ્લા 10-15 દિવસ થોડા આમ પણ ડ્રાય રહેશે, અને એ પહેલા પોલિસીના પહેલા પણ થોડું માર્કેટ નર્વસ રહેશે, તો કદાચ હજી મોટી રિકવરી માર્ચ મહિનામાં ના આવે. પરંતુ એપ્રિલ ઓનવર્ડ્સ મારું એવું માનવું છે કે તમને ભારતીય શેર બજાર હોય કે ગ્લોબલ માર્કેટ છે એ થોડી સ્ટેબિલિટી તરફ વળશે, અને તમને સેકન્ડ હાફ ઓફ ધીસ કેલેન્ડર યર એટલે કે જૂન ઓનવર્ડ્સ માર્કેટમાં એક સારી રિલીફ રેલીની આશા રાખવી જોઈએ. એટલે એમ કહી શકાય કે આપણે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માર્ચ મહિના સુધી એક સાવચેતી ભર્યું વલણ અપનાવે, અને એપ્રિલમાં કદાચ સારા દિવસો અચ્છે દિન કદાચ રોકાણકારો અને ટ્રેડર્સને જોવા મળે. હવે આજે બીજી એક ઘટના બી જોવા મળી કે શેર માર્કેટમાં લગભગ દરેક સેક્ટર તૂટ્યા, પણ ભારતીય હવામાન ખાતાની જે આગાહી છે કે આ વર્ષે ભારતમાં ગરમીની પ્રમાણ ખૂબ જ ઊંચું રહેશે એવા અહેવાલોને પગલે જે ખાસ કરીને એસી અને ફ્રીજ બનાવતી જે કંપનીઓ છે એવી કંપનીઓના સ્ટોકમાં સારું મોમેન્ટમ જોવા મળ્યું. આપનું શું કહેવું છે? જરૂરથી 1 મહિના પહેલા જ મેં આ બધી કંપનીઓ છે એ મારા પોર્ટફોલિયોમાં એટલે જ એડ કરી હતી ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં, કારણ કે ઓલવેઝ તમે અત્યાર સુધીની સિઝનાલિટી રહી છે કે જ્યારે ત્યારે વોલ્ટાસ છે, હેવલ્સ છે, સાથે સિમ્ફની છે, બ્લુ સ્ટાર છે, આ બધી કંપનીઓ છે એનો જે બોટમ લેવલ છે એ સર્દીનું પીક લેવલ હોય છે, મીન્સ કે જ્યારે ત્યારે સૌથી વધારે ઠંડી પડે ત્યારે આ લોકોની બોટમ બને છે, અને જ્યારે સૌથી વધારે ગરમી પડે ત્યારે આ લોકોની ટોપ બને છે. એ ઓલવેઝ દર વર્ષે આ રહ્યું છે, અને જ્યારે ત્યારે તમને બધું જ ગ્રીન દેખાશે, જ્યારે એસીના સેલ્સ પોતાના પીક પર હશે અને જે સિઝનાલિટી ઓન થશે ત્યાર પછી આમાં વેચવાલી ઊભી થતી હોય છે. તો મારા હિસાબે જે હજી પણ ચાન્સ છે, આઈ થિંક કે તમે જોશો તો સિમ્ફનીમાં 2000 રૂપિયા બાયબેક પણ છે. આ ઉપરાંત વોલ્ટાસ થોડું ચાલી ગયો છે, આઈ થિંક કે એમાં 150 રૂપિયા સુધીની તેજી આ ઇવેન્ટના હિસાબે આવી ગઈ છે. પણ કારણ કે ગયા ક્વાર્ટરમાં કંપની લોસ મીન્સ કે
માર્કેટના અનુમાન કરતા ઘણા ખરાબ પરિણામો આપ્યા હતા, છતાં કંપનીના શેરના પ્રાઇસમાં આ એક સિઝનાલિટીનો ઇમ્પેક્ટ છે. જો અલનીનો આવશે તો મારા હિસાબે આવતા ત્રણ વર્ષ જે ગરમીનું પ્રમાણ છે એ 1.5-2 સેલ્સિયસ વધશે અને વરસાદનું પ્રમાણ ઘટશે, તો આઈ થિંક કે તમને એસીની રિક્વાયરમેન્ટ છે, કુલિંગની રિક્વાયરમેન્ટ છે, એ તમને ભારતીય અને ઇન્ટરનેશનલ બધે માર્કેટમાં જોવા મળશે. ગયા વખતે આપણે કેનેડાની પણ સિચ્યુએશન જોઈ હતી કે જ્યાં ક્યારે પણ આવું ટેમ્પરેચર નતું થયું, ત્યાં પંખા પણ નતા. તો આઈ થિંક એવી સિચ્યુએશન આ વર્લ્ડમાં આ જે રીતે વેધરની અનસર્ટનિટી ઉભી થાય છે, તો મારા હિસાબે કુલિંગ અને હીટિંગ આ બંને ડિમાન્ડ રહેશે, જ્યાં તમને વોલ્ટાસ, હેવેલ્સ, સિમ્ફોનિક જેવી કંપનીઓ છે એ ઘણી એવી લીડ કરતી જોવા મળશે. મારા હિસાબે હજી પણ જો કોઈ કરેક્શન આવે, જો વોલ્ટાલિટી આવે, તો તમારે એને ખરીદીની તક ગણી અને 6-12 મહિનાના ઇન્વેસ્ટમેન્ટના પર્સ્પેક્ટિવથી રોકાણ કરવું જોઈએ. મારા મત મુજબ ગયા જે વર્ષ છે એના કરતા પણ આ વર્ષ, ગયું વર્ષ હિસ્ટોરિકલ વર્ષ હતું. એસી કંપનીઓને ગમે એટલા પ્રાઇસે અને ગમે એટલી ક્વોન્ટિટી વેચાઈ ગઈ હતી, આ વર્ષ એના કરતા પણ 30-35% વધારે સેલ્સ થવાની આશા છે. તો મારા હિસાબે ત્યાં તમારે ખરીદી કરવી જોઈએ. એમ કહી શકાય કે માર્ચ મહિનો, ફેબ્રુઆરી પૂરો થયો, માર્ચ શરૂ થશે, ગરમી શરૂ થશે. બજારમાં એક સાવચેતીનું વર્યું વલણ છે, મંદીની ઠંડક છે. એમાં જો તમે એસી કંપની જે પ્રોડક્શન કરે છે એવી કંપનીઓ, એસી ફ્રીજ જે ઠંડક જે જેનાથી પેદા થાય છે એવું પ્રોડક્શન ઉત્પાદન કરે છે, એવી કંપનીના સ્ટોક્સ તમને બજારની મંદીની ઠંડીમાં કદાચ તમને ગરમાવો આપી શકે. ખૂબ ખૂબ આભાર રવિભાઈ આપનો મની નાઇન સાથે વાત કરવા બદલ. આવી જ રીતે આપની સાથે મળતા રહીશું, ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.